सुप्रभात विद्यार्थियों, आज आपणे चेप्टर नंबर 21 प्राणीओनुं गोकुळ आगळ जोईशुं। अमारा विस्तारमां देवखार तरीके ओळखाती खिसकोली हती, अंडरलाइन करो, खिसकोलीनुं नाम देवखार हतुं। पण अमारी शाळामां बाळकोए आ खिसकोलीने मारता, कारण के बाळकोनी समजण न हती। अत्यारे पक्षीओने जो एटले पत्थर फेंकता, एमने एक रमत हती। धीमे धीमे अमे बाळको आ प्राणीओनी संभाळ राखता, तेमने खवडावानुं काम सोंपवामां आव्युं। त्यारे स्कूलनी अंदर पण बाळकोने एवुं समजण आपवामां आवी, धीमे धीमे एमने खवडावामां जे दाणा होय ते नाखवामां आवता। एमांथी ए बाळको पण प्राणीओनो प्रेम मळ्यो, प्राणीओनो शिकार बंध थई गया। ए बाळकोने पण प्राणीओनो प्रेम मळवा लाग्यो, अने प्राणीओनो शिकार एटले मारता ए लोको पण बंध थई गया। पाका घरमां रहेवा आव्या पछी बे घरोनी वच्चे ए जग्या हती, ए बन्ने बाजुथी बंध करी एमां अमारी पासे प्राणीओ राखवानी अमे शरूआत करी। पाका एटले शरूआतमां झूंपड़ावाळा मकानो हता, पाका एटले धाबावाळा सीमेंटवाळा मकानो। हवे बन्ने बाजु बंध करी अमारी साथे प्राणीओने पण लेखक राखवा लाग्या। आ जग्या पसंद करी हती कारण के घरनी बारी खोलो एटले तेमना पर ध्यान राखी शकाय, कारण के बाजुनो रूम हतो अने पोताना घरनी बारी खुले एटले तरत ज खबर पड़े के प्राणीओनी संभाळ पोते राखी शकता हता। आ सतत सहवासथी, सहवास एटले प्रेमथी, ए बधा प्राणीओने बिलकुल परिचित बन्या। એમ અમે અનાથ પ્રાણીઓને જે રીતે સંભાળ રાખતા તે વનાધિકારીએ ખૂબ ગમ્યું। વનના જે અધિકારીઓ હતા પ્રાણીઓની આટલી સંભાળ રાખતા તે તેમને ખૂબ જ ગમ્યું હતું। અમારા પ્રાણી અનાથાલયમાં એટલે કે પ્રેમમાં પડ્યા કે અમે એમની પાસેનું રીંસનું એક બીમાર બચ્ચું સારવારને સંભાળ માટે અમને લાવી આપ્યું, અને જેના વનના અધિકારી હતા એમને પણ ખબર પડી કે પ્રાણીઓની સંભાળ સારી રીતે થતી હતી, એટલા માટે તેમને એક બીમાર બચ્ચું રીંસનું લાવીને આપ્યું એની સારવાર કરવા માટે। અમારું રાણી વીસ અંડરલાઈન કરજો, કારણ કે રીંસનું નામ શું પાડ્યું હતું, રાણી વીસ। આ રાણીનાને પછી નેગલ તરીકે જાણીતા થયેલા ટપકાવાળા ચિત્તાને અમારે ત્યાં બહુ લાડ લડાવ્યા। ચિત્તાનું નામ શું હતું, નેગલ પાડેલું હતું। નેગલ નામના ચિત્તા હતા, એમને ખૂબ અમને પ્રેમ આપ્યો હતો। રાણી આવી ત્યારે એક મહિનાની હતી, અંડરલાઈન, જ્યારે રાણી રીંસ હતું એનું નામ રાણી પાડ્યું હતું, ત્યારે એક મહિનાની હતી। રાણીને અમે પાકા પાંજરામાં રાખતા, એ સિવાય સવારે એને છૂટ રહેતી। જ્યારે આપણે કહીએ કે સવારે એને છૂટ એટલે ખુલ્લી રાખવામાં આવતી હતી, અને રાત્રે પાંજરામાં રાખવામાં આવતી। એને અમારી એટલી માયા લાગી કે વિલાસના અથવા અમારા ઓરડામાં જ રહેતી। જ્યારે વિલાસ એ કોણ હતું, તેમના બાળકોનું નામ હતું, એટલે પોતે કહે છે કે અમારા રૂમની અંદર રહેતી। અમે બંને એમને કેટલા પ્રિય થયા હતા, અમારી નજીક હોય એ વખતે કોઈ આવે એનાથી સહન થતું ન હતું। જેમ નાનું બાળક હોય અને જો બીજું બાળક માતાના ખોળામાં બેસે તો એમને ન ગમે, એવી રીતે આ પ્રાણીઓને પણ એવું થતું હતું, કશું કરતી નહીં, અવાસી અને નજરથી નારાજગી વ્યક્ત કરતી। એ પેલે બીજું આપણે કહીએ છીએ પ્રાણી કશું કરતું ન હતું, અવાસી અને નજરથી પોતે નારાજગી વ્યક્ત કરતી હતી, કારણ કે બાળક તો બોલી શકે રડે, પરંતુ જ્યારે આ પ્રાણીઓ પોતે નારાજગી વ્યક્ત કરતા હતા। થેન્ક યુ।